દિયોદરના ખેડૂત આગેવાનને લાફા મારવાનો મામલો કે જેમાં ખેડૂતોની રેલીનું પાટણ હાઈવે પર સ્વાગત કરવામાં આવ્યું। રેલીનો કોંગ્રેસ અને આપ દ્વારા સ્વાગત કરાયું હોય ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ન્યાય યાત્રા ચાલુ રહેશે। જે પ્રકારે જો વાત કરીએ કે દિયોદરના ખેડૂતોએ જે તેમની ન્યાય યાત્રા પદયાત્રા ચાલુ કરી હતી તે હવે ત્યારે દિયોદરના ખેડૂતોનું પાટણમાં સ્વાગત કરવામાં આવ્યું। ખેડૂતોની રેલીનું પાટણ હાઈવે ઉપર સ્વાગત કરાયું, કોંગ્રેસ અને આપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। જો ન્યાય નહીં મળે ત્યાં સુધી ન્યાય યાત્રા ચાલુ રહેશે। અટલ ભૂજલ યોજના અંતર્ગત પ્રોગ્રામ હતો, એની અંદર કેસાજી સાહેબે અમારા ઉપર હુમલો કરાયેલો હતો, અમારું અપમાન કરાયેલું હતું। આ મારા ઉપરનો અપમાન નહોતો, આખા ગુજરાતના ખેડૂતોનું અપમાન કરેલું હતું। એના અનુસંધાને અમે મા અંબાના દર્શન કરી અને અત્યારે પાટણ સુધી આવી પહોંચેલા હતા। અમે 18 તારીખે મુખ્યમંત્રી સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના હતા, લાખોની સંખ્યાની અંદર અમે ગાંધીનગર જવાના હતા। આખા ગુજરાતના ખેડૂતોનું અમને સમર્થન છે, એટલે આખા ગુજરાતના ખેડૂતોએ મને સમર્થન આપ્યું છે। આ અમારા ઉપરનો મારા ઉપરનો હુમલો નથી, આખા ગુજરાતના ખેડૂતો ઉપરનો હુમલો છે। અને મોદી સાહેબનો પ્રોગ્રામ હતો એટલે મોદી સાહેબનું પણ અપમાન કરેલું છે। અટલ બિહારી વાજપેયીના નામની યોજના હતી એટલે અટલ બિહારી વાજપેયીનો પણ પ્રોગ્રામ એક અપમાન કર્યું છે। અમે સરકારશ્રીનો વિરોધ નહીં કરતા, પણ કેસાજી સાહેબે અમારું અપમાન કર્યું છે એટલે અમે સહન કરવા માંગતા નથી। તાત્કાલિક સરકારશ્રી કેસાજીનું સાહેબનું રાજીનામું લે એમ જ ભલાઈ છે। આખા ગુજરાતના ખેડૂતોનો અમને સમર્થન છે અને આખા ગુજરાતના ખેડૂતો 18 તારીખે ત્યાં પહોંચવાના છે। કદાચ સરકારશ્રી અમારો આ માગણી ને સ્વીકારે તો આખા ભારતના સંગઠનો અમને સમર્થન ખેડૂતો આપે છે અને આખા ભારતના ખેડૂત સંગઠનો કદાચ ગાંધીનગર સુધી આવી પહોંચે એટલે સરકારશ્રી નમ્ર વિનંતી કે અમારી માગણી સ્વીકારે।